हेलो मित्रों, नमस्ते शारदे देवी वीणा पुस्तक धारिणी विद्यारंभ करिष्यामि प्रसन्ना भव सर्वदा प्रसन्ना भव सर्वदा। संस्कृत भाषायां चित्र मुद्रिकायां भवान सर्वेषां अभिवादनं करोमि। संस्कृत भाषाना आ वीडियो में आप सर्वेनु स्वागत छे। आपणे आजे मित्रों संस्कृत वर्णों शीखीशू। संस्कृत वर्णों में स्वरो अने व्यंजनों ए विषे परिचय मेळवीशू। संस्कृत भाषा खूब विशेष भाषा छे, एनी विशेषताओं घणी छे। एक विशेषता आपणे आ वीडियो में जोईशू। अने कोईपण भाषानुं स्ट्रक्चर छे ए शीखवुं खूब जरूरी छे, बेजिक पहला शीखवुं पड़े। माटे आपणे आ वीडियो स्वर अने व्यंजनथी शुरू करीए छीए। संभृतम् युक्ति संभृतम् शक्ति संभृतम् युक्ति संभृतम् शक्ति युक्ति संभृतम् भवतु भारतम् शक्ति युक्ति संभृतम् भवतु भारतम् 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 भवतु भारतम्। शस्त्रधारकम् शास्त्रधारकम् शस्त्रधारकम् शास्त्रधारकम् शस्त्रशास्त्रधारकम् भवतु भारतम् शस्त्रशास्त्रधारकम् भवतु भारतम् 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 भवतु भारतम्। भारतम् भारतम् भवतु भारतम्। कर्मनैष्ठिकम् धर्मनैष्ठिकम् कर्मनैष्ठिकम् धर्मनैष्ठिकम् कर्म धर्म नैष्ठिकम् भवतु भारतम् कर्म धर्म नैष्ठिकम् भवतु भारतम् 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 भवतु भारतम्। भक्ति साधकम् साधकम् भक्ति साधकम् मुक्ति साधकम् भक्ति मुक्ति साधकम् भवतु भारतम् भक्ति मुक्ति साधकम् भवतु भारतम् 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 भवतु भारतम् 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 भवतु भारतम्। આગળ જોઈશું। હા, જોયું ને મિત્રો, ભવતુ ભારતમ, આપણો ભારત દેશ છે એ દુનિયામાં ટોપ
ઉપર બિરાજે એ માટેની ભાવના દર્શાવતું ગીત છે ભવતુ ભારતમ. મારો દેશ મહાન બને, મહાન તો છે જ, પણ દુનિયાના નકશામાં એ વિશ્વગુરુનું સ્થાન પ્રાપ્ત કરે જેમ પ્રાચીન કાળમાં હતું એ રીતે. હવે આપણે વાત કરીએ સંસ્કૃત વર્ણોની. તો સૌ પ્રથમ શરૂઆત કરીશું આપણે સ્વરથી. તો સ્વરની વ્યાખ્યા શું? તો સ્વર એટલે કે જે વર્ણનો ઉચ્ચાર કોઈ પણ વર્ણની સહાયતા વગર થાય તેને સ્વર કહેવામાં આવે છે. સ્વર છે એ હંમેશા સ્વતંત્ર છે, સ્વતંત્ર રીતે એનું ઉચ્ચારણ કરી શકાય છે. સંસ્કૃત ભાષામાં મૂળ સ્વર અને હ્રસ્વ સ્વર પાંચ છે, અ ઈ ઉ ઋ અને લૃ. દીર્ઘસ્વરોની સંખ્યા ચાર છે, આ ઈ ઉ અને ઋ. ઋનો દીર્ઘ સ્વર થતો નથી. ત્યારબાદ આપણે વાત કરીએ વ્યંજનોની. તો સંસ્કૃત ભાષાની અંદર આમ તો ટોટલ 33 વ્યંજનો છે, પરંતુ મહત્ત્વના જે વ્યંજનો છે કે જે વિશેષતા લઈને આવે છે એવા 25 છે, 20 + 5. તો વ્યંજનની વ્યાખ્યા જોઈએ મિત્રો, તો જે વર્ણનો ઉચ્ચાર અથવા તો ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકતું નથી પરંતુ સ્વરની મદદથી કરવામાં આવે છે તેવા વર્ણને વ્યંજન કહેવામાં આવે છે. એટલે કે વ્યંજનો એ સ્વર ઉપર ડિપેન્ડ છે, સ્વતંત્ર રીતે ઉચ્ચારી શકાતા નથી અથવા તો સ્વરની મદદ વિના એનો ઉચ્ચારણ અશક્ય છે, અને માટે એને લંગડા વર્ણો પણ કહેવામાં આવે છે. ને સંસ્કૃતમાં એ ખોડા લખાય છે વ્યંજનો, આમ તો ગુજરાતીમાં પણ ખોડા લખાય છે અને એ સંસ્કૃત ભાષાની વિશેષતા છે. અને એને વ્યંજનોને ખોડા કહેવામાં આવે છે. વ્યંજનોની સંખ્યા કુલ 33 છે અને જેમને ઉચ્ચારણ સ્થાનની દ્રષ્ટિએ વર્ગીકૃત કરવામાં આવે છે. તો હવે આપણે તે જોઈએ. તો સ્વરોની સંખ્યા ટોટલ 13 છે, અહીંયા વર્ગીકરણ આપેલું છે સ્વર વ્યંજનોનું, અને વ્યંજનોનું પણ ઘણું વર્ગીકરણ પડે છે. આ વિશેષતા છે એ માત્ર સંસ્કૃત ભાષામાં જ છે. હ્રસ્વ સ્વર 5 છે, અ ઈ ઉ ઋ ઋ આપણે આગળ જોયું તેમ, અને દીર્ઘ સ્વરો છે આ ઈ ઉ ઋ એ આઈ ઓ ઔ 8, ટોટલ 13 છે. જે હ્રસ્વ સ્વર છે એ જ મૂળ સ્વર છે, દીર્ઘ સ્વરો છે એ બે સ્વરના સંધિ થવાથી બને છે એટલે સંયુક્ત સ્વરો પણ એને કહી શકાય, એટલે ટોટલ 13 સ્વર છે. વ્યંજનો પણ ટોટલ 33 છે, પણ એના વર્ગીકરણની દ્રષ્ટિએ પહેલાં વર્ગીકરણમાં 25 છે અને પછી 4 4 એમ મળીને 8 છે. તો ક ખ ગ ઘ ચ છ ઝ ઝ ઝ ટ ઠ ડ ઢ ત થ દ ધ પ ફ બ ભ આ વ્યંજનો 20 થયા, અને પ્લસ બીજા 5 વ્યંજનો છે. એ વ્યંજનોને અનુનાસિકો તરીકે ઓળખવામાં આવે છે અને આ સંસ્કૃત ભાષાની ખાસ વિશેષતા છે. અનુનાસિકો માત્ર સંસ્કૃતમાં જ છે, ગુજરાતીમાં એ અનુસ્વારની રીતે આવે છે. આપણે જે માથે મીંડું કરીએ છીએ ને, મંદિર શંકર વગેરે, તો એ અનુસ્વાર તરીકે આવે છે, પરંતુ સંસ્કૃત ભાષામાં મીંડું લખીએ તો એ ભાષાની શુદ્ધિ ન ગણાય અથવા તો અશુદ્ધ લેખન ગણાય, એની જગ્યાએ અનુનાસિકો વપરાય છે. અને એ 5 છે, અં ય હણ ન મ. તો આમ ટોટલ પહેલાં વર્ગીકરણમાં 25 વ્યંજનો દર્શાવ્યા છે જે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. ત્યારબાદ અંતસ્થ વ્યંજનાની એટલે કે અર્ધસ્વરો પણ કહેવાય છે, એ 4 છે, ય ર લ વ. એ અંતસ્થ એટલા માટે કે એ ગળાની અંદરના ભાગમાંથી એનું ઉચ્ચારણ થાય છે, એટલે યર અલવ અંતસ્થ વ્યંજનો છે. અને ઉષ્મ વ્યંજનાની પણ 4 છે, શ સ અને હ.
આ ઉષ્માક્ષરો પણ કહેવાય છે, એના ઉચ્ચારણમાં ઉષ્માનો વધારે ઉપયોગ થાય છે, વધુ ઉષ્મા બહાર આવે છે, એટલે એને ઉષ્માક્ષરો અથવા ઉષ્મ વ્યંજનો પણ કહે છે. આમ સંસ્કૃત ભાષામાં ટોટલ 13 સ્વર અને 33 વ્યંજનો, એટલે કે ટોટલ 46 વર્ણો છે, વર્ણમાલાની અંદર 46 વર્ણો છે. ત્યારબાદ આપણે હવે વર્ગીકરણ જોઈએ, સ્વર વ્યંજનોનું વર્ગીકરણ ઉચ્ચારણની દૃષ્ટિએ, ઉચ્ચારણ સ્થાનની દૃષ્ટિએ, આપણા કંઠમાં ગળામાં એ સ્થાન ક્યાં છે અથવા તો કયા વર્ણો કયા સ્થાનેથી ઉચ્ચારાય છે એના માટેનું વર્ગીકરણ. અને આ ખાસ સંસ્કૃત ભાષાની વિશેષતા પણ છે અને યાદ પણ રાખવાનું છે, તો આપણે સાચું ઉચ્ચારણ કરી શકીએ, શુદ્ધ ઉચ્ચારણ કરી શકીએ. કંઠ્ય, તો કંઠ્ય વર્ણોમાં વ્યંજનોમાં ક ખ ગ ઘ હ અને સ્વરમાં અ આ એ ઐ, આ કંઠ્ય વર્ણો કહેવાય છે. અને અંગ, અંગ જે અનુનાસિક છે પણ કંઠ્ય વર્ણમાં આવે છે, તો આટલા કંઠ્ય વર્ણો છે એનું ઉચ્ચારણ આપણે કંઠમાંથી કરીએ છીએ માટે એને કંઠ્ય વર્ણો કહેવામાં આવે છે. ત્યારબાદ તાલવ્ય, જે તાળવામના ભાગમાંથી જેનું ઉચ્ચારણ થાય છે એને તાલવ્ય કહેવામાં આવે છે. એ છે ચ છ જ ઝ ય ષ ઈ ઈ અને ય. તો આ તાલવ્ય વર્ણો છે, ઈ ઈ સ્વર છે ને ય અનુનાસિક છે, તો આટલા વર્ણોનું ઉચ્ચારણ તાલવ્ય છે. ત્યારબાદ મૂર્ધન્ય, મૂર્ધન્ય એટલે ગળાના ટોપના ભાગમાંથી, ઉપરના ભાગમાંથી જેનું ઉચ્ચારણ થાય છે મૂર્ધન્ય વર્ણો કહેવામાં આવે છે માટે એને, તો મૂર્ધન્ય એટલે ટોપ ઉપર હોય ને એને મૂર્ધન્ય કહેવાય. આપણે સામાન્ય રીતે જે શ્રેષ્ઠ કવિ કે લેખક હોય ને એને મૂર્ધન્ય કવિ કે મૂર્ધન્ય લેખકનું ઉપનામ આપવામાં આવે છે, તો એ ટોપ ઉપર હોય, ટોપ લેવલના હોય એ. તો અહીંયા ટોપ લેવલ એ દૃષ્ટિએ નથી પણ ગળાની ટોપના ભાગમાં, ટોપ લેવલના ભાગમાંથી આનું ઉચ્ચારણ થાય છે માટે એ મૂર્ધન્ય વર્ણો છે. ટ ઠ ડ ઢ ર શ અને ઋ આ મૂર્ધન્ય છે અને અનુનાસિક તરીકે આવે છે હણ, તો આ બધા મૂર્ધન્ય વર્ણો છે. ત્યારબાદ દંત્ય, દંત્ય એટલે જીભ જ્યારે દાંતની સાથે અથડાય છે ત્યારે એનું ઉચ્ચારણ શક્ય બને છે માટે એ દંત્ય છે. તો દંત્ય વર્ણોમાં ત થ દ ધ લ સ લૃ અને અનુનાસિક ન, આટલા દંત્ય છે. ઔષ્ઠ્ય, ઔષ્ઠ્ય એટલે બે હોઠ ભેગા મળીને જેનું ઉચ્ચારણ કરે છે અથવા તો બે હોઠના ભેગા મળવાથી જેનું ઉચ્ચારણ કરી શકાય છે માટે એ ઔષ્ઠ્ય વર્ણો છે. પ ફ બ ભ વ સ્વરોમાં ઉ ઉ ઓ ઔ અને મ, આટલા વર્ણો છે એ ઔષ્ઠ્ય છે. તો આ રીતે આનું ઉચ્ચારણ જાણવું અને યાદ રાખવું સંસ્કૃત ભાષા માટે ખૂબ જરૂરી છે. તો મિત્રો, આપણે શુદ્ધ ઉચ્ચારણ કરી શકીશું અને લખી પણ શકીશું. હવે આપણે અનુનાસિકોની ખાસ વિશેષતા જોઈએ, લેખનમાં તે કઈ રીતે આવે છે એ જોઈએ. સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે અને એ લખવામાં જ્યારે જ્યારે અનુસ્વારનો આવે છે જે અક્ષરોમાં કે શબ્દની ઉપર, અક્ષરની ઉપર, તો એમાં અનુનાસિકો વપરાય છે. એની ખાસ વિશેષતા છે આ સંસ્કૃત ભાષાની કે સંસ્કૃત ભાષામાં અનુસ્વાર લખાતા નથી, માથે મીંડું લખાતું નથી. શંકર લખવું હોય તો ગુજરાતીમાં માથે મીંડું કરી શકાય પણ સંસ્કૃત ભાષામાં માથે મીંડું કરીને શંકર લખેલું અશુદ્ધ લેખન ગણાય છે. તો કઈ રીતે લખાય? તો આ પાંચ અનુનાસિકોની મદદથી, અંગ ય હણ ન મ. તો એનો નિયમ છે મિત્રો કે અનુનાસિકો કઈ રીતે આવે, તો આપણે આગળ જોયું ક ખ ગ ઘ અંગ ચ છ જ ઝ, તો એ વર્ગ છે. પહેલો અક્ષર જે આવે ને એને એ વર્ગ કહેવાય. ક વર્ગનો અનુનાસિક અંગ છે, ચ વર્ગનો અનુનાસિક ય છે, ટ વર્ગનો અનુનાસિક હણ છે, અને ત વર્ગનો અનુનાસિક ન છે, અને પ વર્ગનો અનુનાસિક મ છે.
આ રીતે આપણે યાદ રાખવાનું છે. તો કવર્ગના અક્ષરો જે શબ્દમાં આવતા હોય એ શબ્દના લેખનમાં કવર્ગનો જ અનુનાસિક મૂકી શકાય. દાખલા તરીકે ક ખ ગ ઘ થી શરૂ થતા વર્ણો હોય, શબ્દ હોય, તો એની આગળ કવર્ગનો અંગ અનુનાસિક લાગે. સંખ્યા, શંકર, ગંગા, પંકજ. આમાં આપણે જોઈએ છીએ કે ક ખ ગ નો ઉપયોગ થયો છે માટે એનો અનુનાસિક અંગ આવશે. તો આ રીતે સંસ્કૃત ભાષા છે એ લખાય છે અને આ એની ખાસ વિશેષતા પણ છે. ત્યાર પછી બીજો ય, તો ય છે એ ચ વર્ગનો અનુનાસિક છે, એટલે ચ છ જ ઝ આટલા અક્ષરોથી જે શબ્દ બનેલો હોય એની આગળ ય વર્ણ લાગે છે. પિંજર, પંચ. અહીંયા આપણને કેટલીક વાર એવું પણ લાગે કે બે જ છે, પણ હકીકતે બે જ નથી. આગળનો અડધો જે અક્ષર છે એ ય છે અને અનુનાસિક છે. એવું જ પંચમાં આગળનો અક્ષર અડધો ય છે અને આ રીતે લખાય છે. તો આ શુદ્ધ લેખન કહેવાય. ટ વર્ગનો અનુનાસિક હણ છે માટે ટ ઠ ડ ઢ થી આવતા શબ્દોમાં હણ લાગશે, એટલે પાંડવઃ આમ જ લખાય, માથે મીંડું ન આવે. પંડિતઃ આમ જ લખાય, બરાબર. તો સંસ્કૃત ભાષામાં શુદ્ધ લેખન કરવા માટેની આ ખાસ વિશેષતા છે. પ, ત્યાર પછી ત વર્ગનો અનુનાસિક છે ન, તો મંદિર, દમયંતી. ત થ દ ધ વાળા શબ્દો હોય એની આગળ ન અનુનાસિક તરીકે ન આવશે. અને છેલ્લો વર્ગ છે પ વર્ગ. પ ફ બ ભ વાળા વર્ણો જ્યાં આવતા હોય એના અનુનાસિક તરીકે મ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે અને ખાસ વિશેષતા છે, અને આના લીધે સંસ્કૃત લેખન છે એ શૈલી આપણી શુદ્ધ બનશે. સંસ્કૃત લેખન શૈલી શુદ્ધ બનશે અને આપણે આ જાણતા હશું ઉચ્ચારણનું સ્થાન, તો આપણે ઉચ્ચારણ પણ કેવું કરીશું, શુદ્ધ જ કરીશું. તો આ સંસ્કૃત ભાષાની અંદર શુદ્ધ ઉચ્ચારણનું પણ એટલું જ મહત્ત્વ છે, તે યાદ રાખજો. મિત્રો, અસ્તુ, ધન્યવાદ, થેન્ક યુ.